સામાન્ય કાળના 27મા અઠવાડિયાનો બુધવાર, ધર્મસભા આજે 23મા સંત યોહાનનું પર્વ ઉજવે છે. સંત લુકકૃત શુભ સંદેશના 11મા અધ્યાયના વચનો 1-4માં પ્રભુ ઈસુ આપણને પ્રાર્થના કરતા શીખવે છે. સાંભળીએ અને સમજીએ. એકવાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. તેઓ પ્રાર્થના કરી રહ્યા એટલે એક શિષ્યે તેમને કહ્યું, યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું તેમ આપણ અમને પ્રાર્થના કરતા શીખવો. ઈસુએ કહ્યું, જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવું, હે પિતા, તમારા નામનો મહિમા થાઓ, તમારું રાજ્ય આવો, અમને રોજનો રોટલો રોજ રોજ આપતા રહેજો, અને અમારા પાપો માફ કરજો, કારણ અમે પણ અમારા એકે એક અપરાધીને માફ કરીએ છીએ, અને અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં. આપણને પ્રાર્થના કરતા ઈસુ જ શીખવી શકે છે. તેઓ પૂરેપૂરા પ્રભુ અને પૂરેપૂરા માનવ છે. તેઓ જ આપણ માનવને પ્રભુ સાથે સંવાદમાં મૂકી શકે. એક શિષ્યના આગ્રહને વશ થઈ ઈસુ પ્રાર્થના શીખવે છે. આપણે જ્યારે પણ આપણી અંગત પ્રાર્થના કરીએ ત્યારે ઈસુને આપણે વિનંતી કરી શકીએ. ઈસુ જરૂરથી આપણી એ અંગત પ્રાર્થનાનું સંચાલન કરશે. ઈસુ જે પ્રાર્થના શીખવે છે તે આપણા ધર્મની પ્રથમ મુખ્ય પ્રાર્થના છે. પ્રાર્થનામાં પ્રભુને પિતા શબ્દથી સંબોધવામાં આવે છે, એટલે આપણો તેમની સાથેનો સંબંધ સંતાનનો છે. પિતા અને સંતાન વચ્ચે પ્રેમનો સંબંધ છે. પિતાને આપણા પ્રત્યે હેત છે, વાત્સલ્ય છે, પ્રેમ છે. પ્રેમ ભીખ દૂર કરે છે. પ્રેમ આપણને ખીલવા દે છે. એટલે બાળકનો વિકાસ કુટુંબમાં જ સર્વાંગી બને છે. પિતાના નામનો મહિમા થાય એવું આપણે ઈચ્છીએ છીએ. પ્રભુના નામનો એટલે પ્રભુનો મહિમા, એટલે માન, આમન્ય, અદબ. ઇસ્રાયેલીઓ પ્રભુના નામને પવિત્ર માને છે. એ નામમાં ખૂબ સામર્થ્ય છે. એ નામનો દુરુપયોગ ન થવો જોઈએ, એટલે તેઓ પ્રભુના નામને ઉચ્ચારતા નથી. 10 આજ્ઞાઓમાંની એક આજ્ઞા છે, પ્રભુનું નામ વ્યર્થ ન લેવું. એટલે આપણે માગીએ છીએ કે જ્યારે પણ આપણે પ્રભુનું નામ ઉચ્ચારીએ ત્યારે પ્રભુનું અપમાન ક્યારેય ના થવું જોઈએ. પ્રભુનું રાજ્ય આવે એવું માગીએ છીએ. પ્રભુનું રાજ્ય એટલે પ્રભુનું કુટુંબ. પ્રભુ આપણા પિતા અને આપણે તેમના સંતાનો. માનવના રાજ્યનો આપણને અનુભવ છે. ઈશ્વરના રાજ્યમાં સામાજિક અસમાનતા, આર્થિક અસમાનતા, જાતિભેદ, જ્ઞાતિભેદ, રંગભેદ, સંસ્કૃતિભેદ નથી. બધા જ માનવો બધા જ ક્ષેત્રે સમાન છે. જે અસમાનતા લાગે છે તે તો એકબીજાના પૂરક બની એક કુટુંબ રચવા માટે છે. ઉપદેશક અથવા પૈગંબર પાસે ઉચ્ચારવાની શક્તિ છે. લહિયા પાસે લેખન શક્તિ છે. પૈગંબર અને લહિયો સમાન છે, પણ જે શક્તિભેદ છે તે બાઇબલ સર્જન માટે છે. પ્રભુના રાજ્યમાં સહુ સમાન, સહુ એકમેકના પૂરક. આપણે રોજનો રોટલો માગીએ છીએ. એનો અર્થ એ થયો કે આપણે પિતા પર રોજે રોજ આધારિત રહીએ અને એમ પિતા સાથે જોડાયેલા રહીએ એવું માગીએ છીએ. ઈસુએ આપેલા દ્રષ્ટાંતમાંના નાના દીકરાની માફક આપણે ભાગે આવતી હોય એ મિલકત લઈ પિતાથી દૂર જતા રહેવા ઈચ્છતા નથી. રોજનો રોટલો માગી આપણે પિતા પાસે સંતોષનો ગુણ માગીએ છીએ. કહેવત છે, સંતોષી જન સદા સુખી. આપણને ભૌતિક કે આર્થિક સમૃદ્ધિ સુખી કરતી નથી. આપણને સુખી કરનાર છે તૃપ્તિ અથવા સંતોષ. જેમ ધરાયા પછી ભૂખ લાગે છે, એમ વાપર્યા પછી પેદા કરવાની ચિંતા જાગે છે. આપણે હોય એટલામાં જ સંતોષ માગીએ છીએ.
કે જેથી સુખનો અનુભવ કરી શકીએ. આપણે માફી માગીએ છીએ. આપણે પણ જો એકબીજાને માફ કરીએ તો પ્રભુની આપેલી માફીનો અનુભવ આપણને થાય છે. પ્રલોભન આપણને પાપમાં પાડી શકે છે, માટે આપણે પ્રલોભનથી બચીએ એવું પણ માગીએ છીએ. સુખી છે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને